છોટાઉદેપુર જિલ્લાના વેપારી મથક બોડોલી નસવાડી અને સંખેડામાં સીએએ અને એનઆરસીના કાયદા વિરુદ્ધ મુસ્લિમ સમાજની દુકાનો સ્વયંભૂ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકારના સીએએ અને એનઆરસીના વિરુદ્ધમાં દેશમાં ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે. તેવામાં બહુજન ક્રાંતિ મોરચા ભારત બંધનું એલાન આપ્યું હતું, જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના વેપારી મથક બોડેલી નસવાડી અને સંખેડામાં મુસ્લિમ વેપારીઓ પોતાની દુકાન ધંધો રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યા હતા. બોડેલીમાં વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી દુકાન બહાર સીએએ અને એનઆરસીના વિરુદ્ધમાં દુકાનો બંધ રાખેલ છે તેવા લખેલ કાગરો લગાવ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં બંધ રાખવામાં આવ્યું હતું. છોટાઉદેપુર પોલીસ સઘન પેટ્રોલિંગ કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ સતત સ્ટેન્ડ ટુ રહી હતી. શાંતિપૂર્ણ માહોલમાં બંને સફળતા મળી હતી. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી. આજરોજ નસવાડી ખાતે તારીખ 29/1/2020 રોજ ભારત સરકાર દ્વારા જે એનઆરસી સીએએ અને એનપીઆરનો જે કાયદો બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને નસવાડી તાલુકો સજ્જડ બંધ રાખવામાં આવેલો છે અને આ કાળા કાયદાનો વિરોધ કરવામાં આવેલો છે. તેનું કારણ એ તો માત્ર ને માત્ર એક જ છે કે ભારત સરકાર દ્વારા વારંવાર જે આવા કાળા કાયદા બહાર પાડી અને લઘુમતી સેલને મુસ્લિમ સમાજને જે હેરાન પરેશાન કરવામાં આવે છે અને તેઓની સાથે જે અન્યાય કરવામાં આવે છે તે માટે સખતમાં સખત વિરોધ કરવામાં આવેલો છે. અને હવે પછી આ બીજેપીની સરકારને ચેતવણી આપવામાં આવે છે કે જો આવી રીતે જો કાયદા બહાર પાડીને પોતાની મનમાની ચલાવશે તો આગળ આ વિરોધ પ્રદર્શન ખૂબ જ ઉશ્કેરાટભર્યું બનશે.